નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત સંજય લાધવા. હવે સંજય વિલોંગ ઇન્ડિયન બિઝનેસ ફાર્મર મારા ચેનલની નામ છે, મારા ચેનલનું નામ છે. અને હું આપને જણાવવા આવ્યો છું કે અત્યારે આપણા વોટ્સઅપ ગ્રુપમાં એક અફવા બહુ ચાલે છે, જે એળ વિશેની, કે એળ માણસોને કવડી ગઈ અને ચાર માણસોના મૃત્યુ થયા. તે તદ્દન ખોટી વાત છે. એળ કરડવાથી કોઈને મૃત્યુ થયા નથી. 100% થાય છે, પણ એને અસર થાય છે. મૃત્યુ કોઈ પામતું હોય એવા અહેવાલ આપણને મળેલ નથી. એની મેં 3 દિવસ સતત મહેનત કરી અને આપના માટે જ્યાંથી મને માહિતી મળતી હતી તેમ જગ્યાએથી મેં માહિતી મેળવી લીધી. તો કોઈ પણ જગ્યાએથી માણસોના એવા અચાનક મૃત્યુ થાય એવા સમાચાર મળેલા નથી. તે વાત તદ્દન ખોટી છે. હવે મૂળ વાત એ કે જે એળ આપણને ફોટોમાં દેખાવામાં આવી એ ભારતમાં સ્ટિંગિંગ સ્લંગ કેટરપિલ ઓક્ટોમ્બર 12, 2014ના રોજ પહેલી આપણને દેખાણેલી હતી. પહેલી આ વિશેની જાણકારી માણસોએ લેવા માટે મહેનત કરેલી હતી. હવે એળનું નામ શું છે? સ્ટિંગિંગ સ્લંગ કેટરપિલર એટલે કે ઈયળ, એવો અર્થ આપણે થાય. હવે શું ખરેખર ઈયળ ઝેરી હોઈ શકે? આ મારા ખેડૂત મિત્રને બતાવવા માટે મેં મહેનત કરેલી છે. તો હા, 14 પ્રકારની ઈયળ ઝેરી હોય છે એવું જાણવા મળેલું છે વૈજ્ઞાનિકોના સંશોધન દરમિયાન, કે 14 થી 15 પ્રકારની ઈયળ જે છે તે ઝેરી હોય છે. હવે કયા કયા એના નામ શું છે, એના નામ કેવા પ્રકારની આવે છે, કેવા કલરની આવે છે, એ તમામ જાણકારી હું આપને અમારા વિડીયોના માધ્યમથી આપીશ. તો હવે પહેલાં આપણે એના નામ જાણી લઈએ કે જે 15 પ્રકારની જે ઈયળ છે એના નામ શું છે. પહેલી પુશ કેટરપિલ, સેટ બેલબેક કેટરપિલ, પાઇપ વાઇન સ્લો વેટલ કેટરપિલર, આઈ ઓ મેચ કેટરપિલર, બેગ આશ્રય કેટરપિલર, મોનાર્ક કેટરપિલર, હેંગ મેચ કેટરપિલર, હિકોરી ટૂથશેક કેટરપિલર, પાઇન સરઘસ કેટરપિલર, સિન્નાબાર મેચ કેટરપિલર, સ્ટિંગિંગ રોઝ કેટરપિલર, લેનોમિયા ઓબ્લિકવા, સ્પોટેક ઓલિએન્ડર કેટરપિલર, બક મેથ કેટરપિલર. આ 14 પ્રકારની ઈયળ એવી હોય છે જે ઝેરી હોય છે. કુલ તો અત્યાર સુધીમાં સંશોધન કરતાનું કેવું એવું છે, ગૂગલ માધ્યમથી મેં જાણ્યું તો 20,000 પ્રકારની ઈયળો અસ્તિત્વમાં દેખાણી છે. કેટલી? 20,000 પ્રકારની ઈયળો. હવે એમાં જ્યાં 14 પ્રકારની ઈયળોને માણસોને અસર કરતા હોય એવું જાણવા મળ્યું છે અત્યાર સુધીના સમયમાં. હવે ઈયળ છે ને, ઈ પહેલાં તો ઈ કઈ ઝેરી કઈ રીતે હોઈ શકે? તો ઈ જંગલ વિસ્તારની મોટાભાગની ઈયળો ઝેરી હોય છે. આપણા કપાસ, કોઈ જુવાર, બાજરી, સિંગમાં પણ નાની ઈયળ જે હોય છે ને, ઝીણી ઈયળ, તમને ખ્યાલ હશે ખેડૂત મિત્રોને કે ઝીણી ઈયળ હોય છે ને, એ ઘણી વખત માણસોને કરડે તો ખંજવાળ આવે છે. હવે ઈયળ છે ને, એ બહુ દેખાવડું, રંગીન અને સારી રૂવાટીવાળી વસ્તુ છે, જેના કારણે માણસોને એને સ્પર્શ કરવાનું મન થાય. પછી એના કરતાં જે મોટા જીવાત હોય તો એને ખાવા માટે જાય. એટલા માટે ભગવાને એને એક શક્તિ આપી છે કે જે પાંદડા કોરી ખાય એ પાંદડાની જે ઝેર હોય તે પોતાના શરીરમાં ગ્રહણ કરે અને ત્યાંથી રૂવાટી મારફત એ ઝેર પરસરે. હવે એ ઝેર બીજા જીવને કરડે એટલે બીજા જીવની આઘારે એ ભગવાને એને ઓટોમેટિક શક્તિ આપેલી છે. હવે 14 પ્રકારની ઈયળ છે એને તમે અડો, હાથ અડાડો કે એ તમને કરડે તો એમાંથી 1-2 પ્રકારની જીવાત એવી છે એમાંથી માણસને વારંવાર પસાસ કે
60 વાર એને કરડવામાં આવે તો જ માણસનું મૃત્યુ થઈ શકે, બાકી માણસનું મૃત્યુ થઈ શકતું નથી. હવે એમાં સામાન્ય લક્ષણ એવા થાય છે કે તમે એને આઈડિયા હો કે એ તમને કરડ્યું હોય તો તમને ખંજવાળ આવે, ચામડીમાં ફોલ્લા પડે, ઉલટી થાય. મધમાખી જેટલી ઘણી જીવાતમાં એવી છે ઘણી એ કે તમને મધમાખી જેટલો ડંખ પણ મારી શકે, મગમાં મધમાખી જેટલું દુઃખ પણ પહોંચાડી શકે. હવે આ જે મેં તમને નામ આપ્યા છે, હવે વસ્તુના તમને લક્ષણ બતાવું અને કયા વિસ્તારમાં હોઈ શકે એ પણ આપણે હવે આગળ વાત કરશું. દોસ્તો, ખેડૂત મિત્રો, વિડીયો લાંબો બની શકશે, કદાચ બની જાય. એનું કારણ છે કે મારે તમને તમારા સુધી તમામ માહિતી પહોંચાડવા મેં છેલ્લા પાંચ છ દિવસથી જે વિડીયો કે જે ફોટા વાયરલ થયા છે ત્યારની મેં મહેનત કરી છે કે મારા ખેડૂત મિત્રને હાસી માહિતી હું પહોંચાડી શકું. બાકી મારું કામ સમાચાર પહોંચાડવાનું નથી. હું એક વ્લોગ બનાવું છું કે ઇન્ડિયાનો ખેડૂત કેવો હોય, મારી લાઈફ કેવી છે, ઇન્ડિયાના ખેડૂતની લાઈફ કેવી હોય છે, અને ઇન્ડિયાનો ખેડૂત કેવા ખેતી હારે કેવા કેવા બિઝનેસ કરી શકે અને પોતાની લાઈફ આગળ વધારી શકે એ માટેના વિડીયો હું બનાવું છું. પણ આ તો એક મારા જ ઘેરે એવી પરિસ્થિતિ બની કે ભાઈ ઝેરી નીકળી છે, ઝેરી નીકળી છે કપાસમાં, એના કારણે મારા વિડીયો બનાવવો પડ્યો છે. હવે જે મેં તમને પહેલા વાત કરી કે આ પૂછ કેટરપિલ, જે પૂછ કેટરપિલ છે જેનો ડંખ હાડકામાં અનુભવાય છે, પૂછ કેટરપિલ નામની જે આયળ છે એમનો ડંખ હાડકામાં અનુભવાય છે. પૂછ કેટરપિલ એ દક્ષિણ ફલાલિન શલભનો લાર્વ સ્ટેજ છે, એક આકર્ષક નાનો જીવાત છે. સામાન્ય રીતે યુએસમાં જોવા મળે છે, યાદ રાખજો, ઇન્ડિયામાં લગભગ જોવા મળતો નથી, યુએસમાં જોવા મળે છે. જે લોકોને આ ઈયળે ડંખ માર્યો હતો તેઓ કહે છે કે તેઓ તેમના હાડકામાં દુખાવો અનુભવે છે. આજની તારીખમાં આ કેટરપિલના કારણે ગંભીર ઈજાઓ થવાના કે જાનહાની થવાના કોઈ કેસ નોંધાયા નથી. હવે આ પૂછ કેટરપિલ જે આ છે એના કારણે માણસો મર્યા હોય એવો કોઈ દાખલો નથી. એને સામાન્ય હાડકામાં દુખાવો થયો હોય એવી વસ્તુ જાણવા મળેલી છે. હવે આપણે બીજા નંબરની ઈયળ જોઈએ. સેડલ બેક કેટરપિલ રંગીન છે છતાં ઘાતક બહુ છે. આ કેટરપિલર તેમના જીવંત લીલા રંગ અને તેમની પીઠ પર જાંબલી ટપકા માટે જાણીતા હોય છે, જે કાઠીની જેમ દેખાય છે. તેમની અનિવાર્ય સતુરાઈ અને તેજસ્વી રંગને લીધે તેઓને કોઈ ખતરો નથી માનવામાં આવતો. તેમની સારી રૂવાટી, સારો રંગ, આના કારણે માણસોને અડવાનું મન થાય, કોઈ ખતરો આપણે માનતા નથી કે આયળમાં કોઈ ખતરો હોય એવું લાગતું નથી. પરંતુ તેમના સુંદર દેખાવથી શેતરાવાનું નથી. સેડલ બેક એક જીવલેણ ડંખ લાવી શકે છે, સળગતી પીડા અને બળતરા પેદા કરી શકે છે, જે ઘણા કલાકો સુધી ટકી રહેશે. સાંભળો ભાઈ, આ છે ને એનો સુંદર દેખાવ હોય ને, જો આ પોઈન્ટ છે ને, એટલા માટે મારા ખેડૂતોને બતાવવું પડે છે કે ખેડૂતો ઘણી વખત ભૂલ એવા કરતા હોય કે આ સારી એળ હોય, દેખાવડે હોય, રંગીન હોય, પોતાના બાળકોને દેખાડવા લાવે છે અને બાળકોને હાથમાં આપે છે. મિત્રો, આવી ભૂલ આપણે કરવાની થતી નથી કોઈ દિવસ. હવે આપણે જાણવા મળ્યું છે ને એટલે આગળ વધવું છે. બાકી તો રમાડતા અમે રમાડેલી છે, પણ યાદ રાખજો આ બાળકોને રમવાની વસ્તુ નથી. તેમના ડંખથી પીડા અને સોદો મધમાખીના ડંખ કરતા વધુ હોઈ શકે. જે આ માખી છે એમનો ડંખ મધમાખીની પીડા કરતા પણ વધારે હોઈ શકે છે. તમે જો સેડલ બેક કેટરપિલનો સામનો કરો છો તો ખાતરી કરો કે તેમનો સ્પર્શ કરવાનો નથી. હવે આપણે ત્રીજા નંબરની, એટલે કે આ પાઇપ વાઇન સ્લેલોટેલ કેટરપિલ, આ એક ઈયળનું નામ છે, નામમાં ઇંગ્લિશમાં આપેલા છે.
પાઇપ વાઇન સ્લોટેલ એ સ્લોએલ ટેલ બટરફ્લાય છે, બટરફ્લાય છે, યેળ નથી, ફૂદું છે, ફૂદું. જે સામાન્ય રીતે મધ્ય અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે, તેમના મગધનુષ વાદળી પાંખ માટે જાણીતા છે. તે હંમેશા છે ને ઉત્તર અને મધ્ય અમેરિકામાં જોવા મળે છે, તેમના મેઘધનુષ વાદળી પાંખ માટે તે ફૂદું જાણીતું છે. તેની કેટરપિલ તેના અનન્ય કાળા રંગ માટે જાણીતી છે, જે અન્ય ઝેરી યળો રંગ ધ્યાનમાં લેતી વખતે ખૂબ જ અલગ રંગ દેખાય છે. આ પાઇપલાઇન છે ને, પાઇપલાઇન સ્વેલે ટેલ મુખ્યત્વે એરિસ્ટોલેસિયા નામના ઝેરી છોડના પાંદડા ખાય છે, જેને પાઇપ વાઇન અથવા બર્થવોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ઝેરી ઝાડવું છે જેને બર્થવોટ તરીકે ઓળખવામાં આવે છે. આ છોડના પાંદડા ઘાતક ઝેર હોય છે એ પાંદડામાં, અને ઘાતક પાંદડાને ખાવાના કારણે તેનામાં તે ઘાતક ઝેરી રસ જાય છે, અને એ રસને કારણે આપણને જ્યારે ડંખ મારે ત્યારે આપણને સામાન્ય ખંજવાળ કે ફોલા પડતા હોય છે કે બળતરા થતી હોય છે. બીજું કે જો તમે તેનું સેવન કરતા હો તો જ જોખમ ઊભું થાય છે, જે અસંભવિત છે. આ આપણે લાગુ નથી પડતું પણ ઝેરી છે. હવે ચોથા નંબરનું આયો મેથ કેટરપિલર. સાંભળજો મિત્રો, આયો મેથ કેટરપિલર. આયો શલભ સરળતાથી ઓળખી શકાય તેવા શલભ પૈકી એક છે, જે તેની પાછળની પાંખો પરના વિશિષ્ટ આઈ સ્પોટ્સ માટે જાણીતા છે. મુખ્યત્વે શલભથી વિપરીત કેટરપિલર તેમના નિસ્તેજ લીલા રંગ માટે જાણીતા છે, જેમાં દરેક બાજુએ ગુલાબી અને ક્રીમી સફેદ રંગની બાજુની પટ્ટી હોય છે. આ પણ એક જાતનું ફૂદું છે. આ કેટરપિલરનું આખું શરીર ઝેરી સ્પાઇનથી ઢકાયેલું છે, જે જીવલેણ ડંખ લાવી શકે છે. તેના શરીર પરના આ પોઇન્ટેડ સ્પાઇન્સ અન્ય કેટરપિલરની જેમ તેની ત્વચાની નીચે ઝેરી ગ્રંથિ સાથે જોડાયેલા હોય છે. એકવાર આ સ્પાઇન્સ કમનસીબ પ્રાણીની ચામડીમાં પ્રવેશ કરે છે, તેની ટોચ તૂટી જાય છે અને આખરે તેના શરીરમાં ઝેર દાખલ થઈ જાય છે. આ તૂટેલા કાયટીનસ કણો જે ત્વચામાં રહી જાય છે તે બળતરાનું કારણ બને છે. આ એક જાતનું ફૂદું છે, તે પણ બળતરાનું કારણ બને છે. બેગ આશ્રય કેટરપિલ, પાંચમા નંબરનું બેગ આશ્રય કેટરપિલર. બેગ શેલ્ડ કેટરપિલર એ બેગ શેડરપિલર મેચના લાર્વા છે, જે મુખ્યત્વે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આપણે અહીંયા જોવા મળતા નથી, ઓસ્ટ્રેલિયનમાં જોવા મળે છે. આનાથી નુકસાન શું થાય છે? આ કેટરપિલરને કારણે થતી ગંભીર ખંજવાળ, એલર્જી ના કારણે ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં તેમને સામાન્ય રીતે ખંજવાળ કહેવામાં આવે છે. ઈ કરડવાથી કે એના સંપર્કમાં આવે છે આપણે ખંજવાળ આવતી હોય, એના કારણે ઓસ્ટ્રેલિયામાં એને ખંજવાળ નામ આપવામાં. ઘણા માણસો દેશી ભાષા તરીકે, આપણે અલગ અલગ ભાષા હોય એમ, ત્યાં દેશી નામ ખંજવાળ તરીકે એને ઓળખે છે. આપણું છઠ્ઠું છે મોનાર્ક કેટરપિલ. મોનાર્ક કેટરપિલ જે આ તમને ફોટોમાં પાછળ દેખાય છે, મારી પાછળ, હું કોશિશ કરું છું તમને સારામાં સારી જાણકારી આપી શકું. મોનાર્ક પતંગિયા અદ્ભુત છે. એ પતંગિયા પ્રકારનું છે, ઈયળ નથી, યાદ રાખજો. તેમની તેજસ્વી નારંગી પાંખો સાથે કાળી સરહદ અને સફેદ ફોલ્લીઓ તેમને કદાચ તમામ પતંગિયામાં સુંદર બનાવે છે. આ તમે જોયેલા પતંગિયા ઉડે છે ને, એ પતંગિયાનો છે જે એમાં પણ ઝેર હોઈ શકે છે.
આ અદ્ભુત પતંગિયા શિયાળા દરમિયાન સ્થળાંતર માટે જાણીતા છે. શિયાળામાં એક જગ્યાથી બીજા જગ્યાએ જવા માટે આ જાણીતા છે. શું તેને વધુ રસપ્રદ બનાવે છે? પતંગિયા ફક્ત 8 અઠવાડિયા માટે જીવે છે. ફક્ત 8 અઠવાડિયાનું જ એ લોકો એ આ પતંગિયા આયુષ ધરાવે છે. એ નોંધ લેવી અગત્યની છે કે આ કેટરપિલ મનુષ્ય માટે ઝેરી નથી. આ પતંગિયા મનુષ્ય માટે ઝેરી નથી, પરંતુ અન્ય શિકારી માટે ઝેરી છે. કેટરપિલરમાં રહેલું ઝેર પ્રાણીને મારશે નહીં, પરંતુ તેમને બીમાર કરવા માટે ખૂબ શક્તિશાળી છે. એટલે આપણા ઘેરે ધારો કે ડોગ કૂતરું હોય અને એ પતંગિયું ખાઈ જાય તો એ કૂતરું બીમાર પડી શકે છે. હવે 7મા નંબરનું હેંગ મોથર કેટરપિલર તેમના વિચિત્ર એલિયન જેવા દેખાવ માટે જાણીતા છે. આ રૂવાટેવાળું કેટરપિલર તેમની બાજુઓ પર માછલ જોડાણોની 9 જોડી ધરાવે છે, જેમાંથી મોટા ભાગના લાંબા અને વળાંકવાળા હોય છે. જો કે હેંગ મોથ કેટરપિલર સુંદર અને વર્ચ્યુઅલ રીતે હાનિકારક દેખાઈ શકે છે, તેમના દેખાવથી છેતરાશો નહીં. તેમના દેખાવથી આપણે છેતરાવાનું નથી. તેમના શરીરને આવરી લેતા ટૂંકા અને ભૂરા વાળની વચ્ચે કેટલાક તેમની ત્વચા હેઠળની ઝેરી ગ્રંથિઓ સાથે એના વાળ જોડાયેલા હોય છે. રૂવાટી હોય એની ઝેરી ગ્રંથિથી એની શરીરમાં જેવો એમને જોડાયેલા હોય છે. તે હેલો વાળ સાથેનો આકસ્મિક સંપર્ક પણ મધમાખીના ડંખની જેમ લાલાશ અને બળતરા સાથે બર્નિંગ અને ખંજવાળનું કારણ બને છે. આ એક એળ પ્રકાર છે જેને ઘણા પગ હોય છે અને એને અડકવાથી મધમાખી કવડે અને જે માણસને તકલીફ થાય એવી તકલીફ થઈ શકે છે. હવે આપણે 8મા નંબરનું યુકોરી ટુસેક કેટરપિલ તેના પ્રતિકારાત્મક કાળા અને સફેદ દેખાવ માટે વ્યાપકપણે જાણીતું છે. આ કેટરપિલર એલર્જીક અને ઝેરી બંને જોવા મળે છે. આ ઈડ છે ને ઝેરી પણ છે અને એનાથી માણસને એલર્જી પણ થાય છે. તે ઓળખવામાં આવ્યું છે કે આ કેટરપિલર પર જોવા મળતા કાળા વાળ હેલો છે, હેલો એટલે કે ઝેરવાળા, અને તેમની ત્વચા હેઠળ ઝેરી ઉત્પન્ન કરતી ગ્રંથિથી જોડાયેલી છે. એના શરીરમાં ઝેર ઉત્પન્ન કરતી ગ્રંથિઓ જોડાયેલી છે, જે એની રૂવાટી વાળ મારફત આપણા શરીરમાં કે આપણા કોઈ હાથ કે કોઈ આપણું શરીરની સાંભળીના સંપર્કમાં આવે આપણે ખંજવાળ કે એવું આવી શકે છે, ફોલ લેવો પડી શકે છે, એલર્જીક પ્રતિક્રિયા થાય છે. હવે આપણે આગળનું લેશું. પાઇન સરઘસ કેટરપિલર આ પાઇન સરઘસ કેટરપિલર છે ને એક શલભનો લાર્વા છે. આ વસ્તુ સામાન્ય રીતે મોટા ભાગે પાઇનનું ઝાડ આવે ને પાઇનના ઝાડમાં જોવા મળે છે. આ કેટરપિલર મધ્ય એશિયા અને ઉત્તર આફ્રિકન જંગલોમાં પાઇન અને દેવદારના જે વૃક્ષો છે આ મધ્ય એશિયા અને ઉત્તર આફ્રિકાના જંગલોમાં પાઇન અને દેવદારના વૃક્ષો છે ને એના પાંદડા ખાવામાં એ પ્રજાતિ ત્યાં વધારે જોવા મળે છે. તે સૌથી વિનાશક છે. એ નોંધવું રસપ્રદ છે કે આ કેટરપિલર જ્યારે ઝાડની ટોચ પરથી છૂટક માટેમાં પ્યુપેટ માટે સ્થળાંતર કરે છે ત્યારે લાંબી સાંકળોથી નીચે ઉતરે છે.
મોટા ભાગની કેટરપિલરની જેમ પાઇન સરઘસની ઈયળો પણ અસુરક્ષિત લાગે છે, પરંતુ તેમના દેખાવથી છેતરાવાનું નથી. તેમના શરીર પરના વાળ ગંભીર ત્વચા પર ફોલ્લીઓ અને તે સમયે આંખોમાં ચેપનું કારણ બની શકે છે. તેવી જ રીતે તે કેટરપિલર જે લાર્વા સ્ટેજના અંતની નજીક છે તે તેના વાળને તેના શિકારી સામગ્રીમાં ઘૂસાડી શકે છે. આ ઈળ છે તે આપણી સામડીમાં એને ઘૂસાડી એના વાળ ઘૂસાડી શકે એટલી પોતામાં શક્તિ હોય છે, જેના કારણે ગંભીર એલર્જીઓ થઈ શકે છે. હવે એના પછીનું ચીનના બાર મેથ કેટરપિલર જે ફૂદું છે, ફૂદા પ્રકારનું છે, તેની કાળી પાંખો પરના લાલ ધબ્બા માટે જાણીતા છે. તેઓ પાંદડા ખાવાનું કામ કરે છે. કોઈ પણ વનસ્પતિ કે કોઈ ઝાડ હોય તો એમના પાંદડા, જંગલ વિસ્તારના પાંદડા ખાવાનું કામ કરે છે. સિનાબાર મેધ કેટરપિલર શરીર પર આછો નારંગી રંગ અને કાળા પટ્ટાઓ હોય છે, જે તેમને અત્યંત સુંદર બનાવે છે. પરંતુ ખાતરી કરો કે તમે તેમને સ્પર્શ કરશો નહીં, કારણ કે તે તમારી ત્વચા પર ગંભીર એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. તેનો રંગ સુંદર હોય છે, આનો રંગ સુંદર હોય છે, પણ ધ્યાન રાખજો એને અડકતા નહીં. એને અડકવાથી એલર્જીક પ્રોબ્લેમ બની શકે છે. એલર્જી ઘણી જાતની થઈ શકે છે. માથું દુખવું છે, કોઈ હાથ પગ હાથ ઉપર ફોલ્લી પડવી, ખંજવાળ આવી, દુખાવો થવો, લાલ છાંટા પડી જવા, એટલે ધ્યાન રાખવું. હવે એના પછીનું સ્ટિંગિંગ રોઝ કેટરપિલર. આ સ્ટિંગિંગ રોઝ કેટરપિલર ડંખ મારતી રોઝ કેટરપિલર એ સુંદર લીલા અને નિસ્તેજ બ્રાઉન ની નરમ અને પાળેલી ઈયળો છે. તેમના લપટ દેખાવને લીધે તેઓ નિર્દોષ દેખાય છે. તે એટલે બધી રૂપાળી, સારો કલર અને શાંત મગજની, શાંત સ્વભાવની હોવાથી તે આપણને નિર્દોષ શાંત દેખાય છે, પરંતુ તેમના દેખાવથી છેતરાવાનું નથી. અન્ય તમામ ઝેરી કેટરપિલરની જેમ તેઓના શરીર પર પણ ઝેરી પડ હોય છે, જે બહારની તરફ ફેલાયેલું હોય છે, અને ઝેરી સ્ત્રાવ કરતી ગ્રંથિઓ સાથે તેમનું ઝેર જોડાઈ ગયેલું હોય છે. સામાન્ય લક્ષણોમાં બર્નિંગ સનસનાટીનો સમાવેશ થાય છે, અને ત્યારબાદ ખંજવાળ આવે છે, અને જો સારવાર ન કરવામાં આવે તો આખરે ત્વચા પર ફોલ્લીઓમાં વિકસિત થાય છે. હવે તેમના પછીનું લોનોમિયા એબ્લિક્વા કેટરપિલર ઝેરી કેટરપિલર જે તમને મારી પણ શકે છે. જો આ ખાસ મુદ્દો છે, આ તમે જે જુઓ ને, લોનોમિયા ઓબ્લિક્વા કેટરપિલર ઝેરી કેટરપિલર જે તમને મારી શકવાની શક્તિ ધરાવે છે. આ જે બધા કહે છે ને કે ઈયળ કોઈને મારી નહીં શકે, ઈયળમાં ઝેર ન હોય, તો એ પણ જરા ગૂગલ સર્ચ કરી લે અને જે ઝેરી ઈયળો છે એમની માહિતી લઈ અને ખેડૂતો સુધી પહોંચાડે તો સારું. મુખ્યત્વે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે તે, અને રેશમના કીડાના જીવાતનો લાર્વા સ્ટેજ છે. જોકે મોટાભાગની કેટરપિલરમાં ઝેર હોય છે, પરંતુ તે સૌથી વધુ કારણ બની શકે છે. તે સળગતી ઉત્તેજના અથવા ત્વચા પર ફોલ્લી પાડી શકે છે. તેના સમકક્ષોથી વિપરીત લોનોમિયા ઓબ્લિક્વા કેટરપિલરનું ઝેર અત્યંત ઘાતક છે, કે તેના ઝેરના કારણે મૃત્યુના ઘણા કિસ્સાઓ નોંધાયા છે.
આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે તેમના કારણે મૃત્યુ થયા હોય એવા કિસ્સા નોંધાણેલા છે. એ નોંધવું અગત્યનું છે કે આ એક નોંધ છે કે કેટરપિલરનો ઝેર એકવાર ઇન્જેક્ટ કર્યા પછી આખા શરીરમાં ગંભીર લોહીના ગાંઠા વળી જાય છે, લોહીના કણ બની શકે છે, આંતરિક રક્તસ્ત્રાવ અને આખરે મૃત્યુનું કારણ બને છે. પણ એક નક્કી છે કે માણસના શરીરને મારવા માટે એને જે ઇન્જેક્શન એટલે કે જેને છાશ મારવી પડે એ કમસે કમ 50 થી 60 વખત માણસના શરીરમાં ડંખ આપે ને ત્યારે માણસ મરે છે. એકાદ વખત કરડે માણસને કાંઈ થતું નથી. હવે તેમના પછીનું સ્પોટેડ એલિયન્ટર કેપિટલર, આ કેપિટલરનું શરીર તેજસ્વી નારંગી રંગના લાંબા કાળા વાળ ગઠ્ઠામાં ઢકાયેલું હોય છે. મોટામાં એને વાળથી જ આખું દેખાય છે, વાળ જ એના દેખાય છે, પોતે દેખાતું નથી, એટલા બધા એમના શરીર ઉપર વાળ હોય છે. તેમના શરીરમાં ઝેરના ઉચ્ચ સ્તરને કારણે મોટા ભાગના પક્ષીઓ અને અન્ય સામાન્ય શિકારી તેમને ખવડાવતા ખાવા આવતા નથી. પરંતુ હા, આ કેટરપિલર માનવીઓ માટે તોસા પર ફોલ્લીઓ અને બળતરા સિવાય કોઈ ગંભીર ખતરો નથી. આના માટે આના ઉપર વાળ વધારે પડતા હોય છે, તેમને બીજી એના કરતાં મોટી જીવાતો ખાતી નથી. જો માણસના સંપર્કમાં આવે, માણસને કવડે, તો ફોલ્લીઓ કે બળતરાના પરિસ્થિતિ આવી જાય કે ભાઈ ગંભીર પરિસ્થિતિમાં તમને ખંજવાળ આવે, શરીર ઉપર ફોલ્લીઓ પડે જેવા કરડ્યો હોય જગ્યામાં આવી પરિસ્થિતિ બની શકે. હવે એના પછીનું અને છેલ્લું એટલે કે 14મું, બક મોથ કેટરપિલર સામાન્ય રીતે યુએસના દક્ષિણી રાજ્યોમાં જોવા મળે છે. આ કેટરપિલરનું શરીર કાળું હોય છે અને તેમના પર પ્રતિકારાત્મક સફેદ ફોલ્લીઓ હોય છે જે સ્ટાફિશના રંગને મળતા આવે છે. અન્ય ઝેરી કેટરપિલરની જેમ બક મોથ કેટરપિલર પણ તેના શરીર પર પાતળી અને ડાળીઓ વાળી કરોડરજ્જુ હોય છે. આ ભાંગી શકાય તેવી સ્પાઇસ તેમની ત્વચા હેઠળની ઝેરી ગ્રંથિ સાથે જોડેલી હોય છે અને તે સામાન્ય ફોલ્લીઓ અથવા સોજોથી લઈ ગંભીર આંચકા સુધી કંઈ પણ કારણ બની શકે છે. આ વસ્તુના સંપર્કમાં આવ્યા, આ ઈયળની સંપર્કમાં આવો, જો કે આપણે અહીંયા યુએસના દક્ષિણ રાજ્યોમાં જોવા મળે છે, આપણે અહીંયા ઇન્ડિયામાં જોવા મળતી નથી. પણ એના જો સંપર્કમાં આપણે આવી જઈએ તો ગંભીર આંચકા આવી શકે છે, શરીર ઉપર ફોલ્લીઓ પડી શકે છે અને એમના કારણે શરીરમાં થોડી નબળાઈ પણ આવી શકે છે. હવે જ્યારે આપણે યેળીની સરસાજ કરીએ છીએ ભાઈ યેળીઓ ખરેખર ઝેરી હોય છે કે નહીં, તો આ લેખ ઉપરથી આપણને એવું જાણવા મળે છે કે ઈયળ ગંભીર હોઈ શકે છે. તો મિત્રો, બને એવી કોઈ ઈયળ ગંભીર નથી માણસને કે આપણને મારી શકે, પણ એટલી તો ગંભીર છે કે તમને ખંજવાળ આવે, ફોલ્લીઓ થાય. જો કે બધી નથી હોતી, મેં તમને પહેલાં કહ્યું એમ કે 20 લાખ ઈયળોમાંથી આ વૈજ્ઞાનિકોના સંશોધન દરમિયાન આ 14 થી 15 ઈયળો જેવી જાણવા મળી છે કે જે ઝેરી નીકળી છે કે જે ઝેરી હોય છે. બાકીની એક પણ કિસ્સો એવો નથી કે વધારે પડતી એળ ગંભીર બીમારી કે ગંભીર તકલીફો કે માણસને મારી શકે. પણ આમાં 2-3 એળ એવી છે કે જે વારંવાર તમને 50 થી 60 વાર ડંખ મારે,
તો તમને વધારે પડતી તકલીફ થઈ શકે. ઘણીમાં એવો ઉલ્લેખ પણ છે કે મધમાખી જેટલી પીડા પણ તમને પોગાડી શકે. તો પ્લીઝ, મારી એટલી વિનંતી છે કે બાળક ગમે એવી મસ્ત, ગમે એવી રૂપાળી રંગીન પતંગિયું હોય કે કોઈ ઈયળ હોય, તો બની શકે ત્યાં સુધી બાળકને પડખે જવા, બાળકને એની હાથ અડાડવા દેતા નહીં. નીતર આમાંથી ગંભીર બીમારી કે કોઈ સામાન્ય બીમારી કે ખંજવાળ કે ફોલ્લીઓ કે એલર્જી બાબતની કોઈ તકલીફ પડી શકે છે. હવે આપણે હવે ઈ આમાં પાછું એક પ્રશ્ન એવો આવે છે કે ભાઈ માણસો મને એવું પૂછે કે ઈ કેમ નક્કી કરવું કે આ જેદી છે કે નહીં એમ. તો એ તો અશક્ય છે કે જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી નક્કી કરી શકાતું નથી. એના માટે તેના કોઈ નિષ્ણાતો સારા હોય તો નિષ્ણાતો નક્કી કરી શકે કે આ ઝેરી છે કે નથી, એની ઉપર રિસર્ચ કરી. બાકી આપણે એ કરી શકવાના નથી, એટલે એનાથી દૂર રહેવાનું જ અનુકૂળ માનવું કે ભાઈ આનાથી દૂર રહેવાય. હવે બીજો એક મુદ્દો આવ્યો છે કે ઈ યેળ છે, ફૂદું છે, એ કેવા કલરનું ઝેરી હોય. તો એ તમામ પ્રકારનું હોઈ શકે છે, કોઈ પણ કલરમાં હોઈ શકે છે, ગમે તેવું રૂવાટીવાળું હોઈ શકે છે. એટલે એનું કોઈ એવું કોઈ નક્કી કારણ, નક્કી રંગ કલર કે રંગ હોતો નથી કે એનો કોઈ યોગ્ય આકાર હોતો નથી કે આવા પ્રકારનું તે યેળ કે ફૂદું જે ઝેરી હોય છે. હવે સેલો અને લાસ્ટ મારો જવાબ, શું પીળી કેટરપિલર ઝેરી હોય છે? કેટલાક પીળા કેટરપિલર ઝેરી હોય છે, જ્યારે કેટલાક કેટરપિલર ઝેરી હોતા નથી. દાખલા તરીકે દેખીતી રીતે હાનિકારક અને સુંદર પીળી ગરદનવાળી કેટરપિલર ઝેરી નથી, જ્યારે પીળી અસ્પષ્ટ કેટરપિલર છે જે અગાઉ કહ્યા પ્રમાણે કેટરપિલર યોગ્ય રીતે ઓળખવા માટે નિષ્ણાતની જરૂર પડે છે. એટલે આપણે માટે એને ઓળખવું અશક્ય છે મિત્રો. હવે ખેડૂત મિત્રો, આ જ રીતે રિસર્ચ કરી અને હું આપના સુધી સમાચારો, મારા વિલો, તમામ વસ્તુ પહોંચાડતો રહીશ. હું એક સામાન્ય ખેડૂત, મધ્યમવર્ગી ખેડૂત છું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ આપજો. તમારે કોઈ જાણકારી જોઈતી હોય વિશે કોમેન્ટ આપજો. હું 100% મહેનત કરીશ, પ્રયત્ન કરીશ કે તમારી સુધી હાસી માહિતી પહોંચાડી શકું. અને બીજો મારો ગોલ આ ચેનલ બનાવવાનો એ છે કે ખેડૂત મિત્રના ધંધા વિશે હું તમને વાત કરી શકું. બીજા પ્રગતિશીલ ખેડૂતની વાત બધા કરે છે, પણ હું એવા ખેડૂતની વાત કરું છું કે જે નિષ્ફળ ખેડૂત છે અને નિષ્ફળ જવાના કારણો બતાવવા માગું છું, જાણવા માગું છું. અને એ ખેડૂતના પુત્રને કેવા ધંધા કરવા જોઈએ, કેવા બિઝનેસ કરી શકે, કેવી ખેતીની આરોગ્ય કેવા કેવા બિઝનેસો કરી શકે અને એમાં કેવી સફળતા લઈ શકે, આ વાત આપના સુધી હું પહોંચાડવા માટે મેં આ ચેનલ બનાવી છે. અને એમાં હું પોતે મારા ખેડૂત તરીકેનું મારું જીવન કેવું જીવું છું, હું કેવા કેવા કામ કરતા હોઉં છું અને કેવી કેવી જગ્યાએ જતો હોઉં છું. પર્યટન સ્થળો છે, મોટા મંદિરો છે, અલંગ જેવી જગ્યાઓ છે કે જ્યાંથી ખેડૂતને કંઈક શીખવાનું મળે, કંઈક જાણવાનું મળે, પોતે કંઈક ધંધો કરી શકે, આ માટેનો મારો પ્રયત્ન છે. તો આપ મને સાથ સહકાર આપી આગળ વધવામાં મદદ કરો. જય જવાન, જય કિસાન, જય સ્વામિનારાયણ.